અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં લેક્ચર નંબર પહેલાની અંદર ચેપ્ટર 4 છે વસ્તુઓના જૂથ બનાવવા. એમાં આપણે પહેલો ટોપિક છે 4.1 આપણી આજુબાજુની વસ્તુ, આપણી આસપાસ કેવી કેવી વસ્તુઓ છે એના વિશે પહેલા આપણે જોઈએ. આપણે જોઈ ગયા કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે. અગાઉના બે ચેપ્ટરમાં આપણે એક ચેપ્ટરમાં ખોરાક વિશે જોયું કે ખોરાકમાં વિવિધતા રહેલી છે, અને બીજું હતું કે કપડામાં, કપડામાં પણ અલગ અલગ પ્રકારના કાપડ હોય છે, એમાં પણ વિવિધતા રહેલી છે. બધા જ સ્થાને આવી વિવિધતા વાળી અનેક વસ્તુઓ રહેલી છે. આપણે ગમે ત્યાં જોઈએ ત્યાં બધે જ આવી વિવિધ પ્રકારની વસ્તુઓ રહેલી હોય છે. આપણે આપણી ચારેય બાજુ ખુરશી, બળદગાડું, સાયકલ, રસોઈ બનાવવા માટેના વાસણ, ચોપડીઓ, કપડાં, રમકડાં, પાણી, પથ્થર તથા અન્ય અનેક વસ્તુઓને નિહાળીએ છીએ. આપણી બાજુ કેવી કેવી વસ્તુ હોય તો કે ખુરશી છે, ટેબલ છે, સાયકલ, બરાબર, વાસણ, ચોપડી, કપડાં, પાણી, આ બધી આપણી વસ્તુ છે આજુબાજુ રહેલી હોય છે. આ બધી વસ્તુઓના આકાર, રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે. દરેક વસ્તુ છે એનો ઉપયોગ આપણે જુદી જુદી રીતે કરી શકીએ છીએ. દરેક વસ્તુના રંગ અલગ અલગ છે, બરાબર, એના આકાર અલગ અલગ છે. તમારી આજુબાજુ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓને ઓળખો. હવે તમારે તમારી આજુબાજુ જોવાનું છે અને ગોળ કઈ કઈ વસ્તુઓ છે એ તમારે શોધવાની છે. આપણી આ યાદીમાં દળો, જેમ કે રબરનો દડો છે, ફૂટબોલ છે અને લખોટી આવી શકશે. આ આપણને ગોળ વસ્તુઓમાં જોઈ શકાશે. પછી જો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓનો સમાવેશ કરીએ તો તેમાં સફરજન, નારંગી, ઘડો વગેરે જેવી વસ્તુઓનો પણ સમાવેશ થઈ શકે છે. આ વસ્તુ છે કે સફરજન, નારંગી, ઘડો, તો એ વસ્તુ છે એ પણ ગોળાકારની છે, તો એનો પણ ગોળાકારમાં સમાવેશ થાય છે. આપણે એવી વસ્તુઓ પણ જોઈ કે જેને ખાઈ શકાય. હવે આ ગોળ વસ્તુ છે એમાં આપણે દડો જોયો, પછી સફરજન, નારંગી, તો એમાં એવી વસ્તુ પણ આવી ગઈ કે એને આપણે ખાઈ શકીએ છીએ. આપણે આ યાદીમાં એ બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકીએ જેની આપણે પ્રકરણ 1 કોષ્ટક 1.1, 1.2 તેમજ 1.3 યાદી બનાવી હતી. એ પણ શક્ય છે કે જે ગોળ વસ્તુઓની યાદી આપણે અત્યારે બનાવી છે તેમાંની કેટલીક વસ્તુઓ આ જૂથમાં પણ આવતી હોય. આપણે ચેપ્ટર 1 ખોરાકની યાદી બનાવી હતી, બરાબર, એની અંદર ગોળ વસ્તુ કઈ કઈ છે એનો પણ આપણે આ યાદીમાં સમાવેશ કરી શકીએ છીએ. માની લો કે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓનું એક જૂથ બનાવવા માંગીએ છીએ, તો આ જૂથમાં ડોલ, લંચબોક્સ, રમકડા, પાણી ભરવાનું પાત્ર, પાઇપ તથા આવા પ્રકારની અનેક વસ્તુઓને સ્થાન મળી શકે. હવે આપણે પહેલા શું કહ્યું કે ગોળાકારની જે વસ્તુ હતી એનું જૂથ બનાવ્યું. હવે એમ કે છે કે પ્લાસ્ટિકની વસ્તુ જે છે એનું જૂથ બનાવીએ, તો એ જૂથમાં શું આવશે? તો કે ડોલ, લંચ બોક્સ, રમકડા, પાણી ભરવાનું પાત્ર, પાઇપ, આ દરેક વસ્તુ છે એ પ્લાસ્ટિકની વસ્તુ છે અને એ પ્લાસ્ટિકના જૂથમાં સમાવેશ થશે. ઉપરના ઉદાહરણમાં વસ્તુઓની તેમના આકાર અથવા તે જે પદાર્થના બનેલા છે તેના આધારે જૂથમાં વહેંચણી કરેલ છે. પહેલા આપણે શેમાં વહેંચણી કરી હતી? આકારના આધારે, કે ગોળ આકાર હોય એનું જૂથ. પછી આપણે શેના આધારે વહેંચણી કરી કે પદાર્થ શેનો બનેલો છે, મતલબ પ્લાસ્ટિકનો બનેલો છે, એ બધા પદાર્થની આપણે એક જૂથમાં વહેંચણી કરી છે. આપણી આજુબાજુની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થની બનેલી હોય છે. આજુબાજુ જે વસ્તુ છે એ વસ્તુ છે એક અથવા એક કરતા વધારે પદાર્થ મળીને બનેલી હોય છે. આ પદાર્થો કાચ, ધાતુઓ, પ્લાસ્ટિક, લાકડું, રૂ, કાગળ, કાદવ અથવા માટીની હોઈ શકે છે. આ દરેક વસ્તુ છે એ આ પદાર્થ બધે આપેલા છે એની બનેલી હોઈ શકે છે. શું તમે પદાર્થોના અન્ય વધારે ઉદાહરણો વિશે વિચાર કરી શકો? હવે તમે બીજા પદાર્થો વિચારો કે એ પદાર્થો કઈ વસ્તુના કેનાથી બનેલા હોય છે. પછી છે પ્રવૃત્તિ નંબર 1. ચાલો હવે આપણે આજુબાજુથી શક્ય હોય તેટલી વધારે વસ્તુઓને એકત્રિત કરીએ. હવે આજુબાજુમાંથી આપણે એ વસ્તુને ભેગી કરવાની છે, એકત્રિત એટલે ભેગી કરવાની છે. આપણામાંના પ્રત્યેક ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી એક વસ્તુ લાવી શકે છે, પણ કેટલીક વસ્તુઓ આપણે વર્ગખંડમાંથી અથવા શાળાની બહારથી એકત્રિત કરી શકીએ છીએ. અમુક વસ્તુ આપણે ઘરમાં જે રોજ ઉપયોગમાં લેતા હોય એવી વસ્તુ લેવાની છે,
પછી અમુક વસ્તુ સાણામાંથી અથવા વર્તનમાંથી અને સાણાની બહારથી પણ આપણે ભેગી કરવાની છે. આપણા આ સંગ્રહમાં આપણી પાસે શું હશે? હવે આ રીતે આપણે વસ્તુ ભેગી કરીએ છીએ તો એમાં શું હશે? તો કે ચોક હશે, પેન્સિલ, નોટબુક, રબર, ડસ્ટર, હથોડી, ચીલી, સાબુ, વાહનના પૈડાનો આરો, બેટ, માચીસની પેટી, મીઠું, બટાકા વગેરે. આ બધી વસ્તુ છે એ આપણને શાળામાંથી મળી રહે છે, શાળાની બહારથી અને ઘરમાંથી, એમ બધી વસ્તુ ભેગી કરેલી છે. આપણે વસ્તુઓની એક એવી પણ યાદી બનાવી શકીએ જેના વિશે આપણે માત્ર વિચારી શકીએ. હવે એવી યાદી બનાવવાની છે કે માત્ર આપણે વિચારી શકીએ પણ વર્ગખંડમાં ન લાવી શકીએ, વર્ગખંડમાં ન લાવી શકાય, તો ખાલી વિચાર કરી શકીએ કે ભાઈ આ વસ્તુ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે દીવાલ, વૃક્ષ, દરવાજા, ફ્રેક્ચર તથા રસ્તો, આ બધી એવી વસ્તુ છે કે આપણે વર્ગખંડમાં લાવી નથી શકતા પણ વિચાર તો કરી શકીએ છીએ કે આ વસ્તુ એમાંથી બનેલી હશે. બરાબર, તો એમાં ઉદાહરણ કયા કયા છે? તો કે દીવાલ છે, પછી વૃક્ષ છે, દરવાજા, ટ્રેક્ટર અને રસ્તો. આ સંગ્રહમાંથી એ બધી જ વસ્તુઓને અલગ કરો જે કાગળ અથવા લાકડાની બનેલી હોય. હવે આપણે આ બધી વસ્તુ ભેગી કરેલી છે એમાંથી તમારે અલગ પાડવાની છે કઈ વસ્તુ? તો કે જે કાગળ અથવા તો લાકડામાંથી બનેલી છે એ વસ્તુને આપણે અલગ કરવાની છે. આ પ્રકારે આપણે બધી જ વસ્તુઓને બે જૂથમાં વહેંચી, એક જૂથમાં બધી એવી વસ્તુઓ કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય અને બીજા જૂથમાં એવી વસ્તુઓ કે આ પદાર્થોની ન બનેલી હોય. હવે આપણે અલગ પાડશું કે કાગળ અને લાકડાથી બનેલી વસ્તુ છે એને અલગ પાડશું તો હવે કેટલા જૂથ બની ગયા? બે જૂથ બની ગયા. કયા કયા? તો પહેલું જૂથ એવું હશે કે જેમાં બધી વસ્તુ કઈ હશે? તો કે લાકડા અને કાગળની બનેલી છે એ બધી વસ્તુ હશે. અને બીજા જૂથમાં શું હશે? કે કાગળ અને લાકડાથી બનેલી નથી એવી બધી વસ્તુઓ હશે. આવી રીતે જમવાનું બનાવવાની વસ્તુઓને પણ અલગ કરી શકીએ છીએ. ચાલો હવે આપણે થોડું વધુ વ્યવસ્થિત કામ કરીએ. ભેગી કરવામાં આવેલી બધી વસ્તુઓની કોષ્ટક 4.1માં યાદી બનાવો. નીચે તમને કોષ્ટક 4.1 આપેલું છે એમાં યાદી બનાવવાની છે. પ્રત્યેક વસ્તુઓ જે પદાર્થોની બનેલી હોય તેને ઓળખવાનો પ્રયત્ન કરો. દરેક વસ્તુ છે એ કયા કયા પદાર્થની બનેલી હોય એ આપણે ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. શક્ય તેટલી વધારે વસ્તુઓ વિશે માહિતી એકઠી કરી આ કોષ્ટકને ખૂબ મોટું બનાવવાની મજા પડશે. તમારાથી શક્ય હોય એટલી વસ્તુઓ તમે આમાં લઈને અને મોટું કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. કેટલીક વસ્તુઓ કયા પદાર્થોમાંથી બની છે તે જાણવાનું મુશ્કેલ પણ હોઈ શકે છે. આપણને ખબર ના હોય કે કઈ આ વસ્તુ છે કયા પદાર્થમાંથી બનેલી હોય છે, બરાબર, તો એ આપણા માટે મુશ્કેલ પણ થઈ શકે છે. આવા પદાર્થોની ઓળખ માટે મિત્રો, શિક્ષકો તથા વડીલોની સાથે ચર્ચા કરો. તમને ખબર નથી કે આ વસ્તુ કઈ પદાર્થની બનેલી છે તો આપણે મિત્રો સાથે ચર્ચા કરી, શિક્ષકને પૂછી, વડીલોને પૂછી આપણે આ કોષ્ટક છે પૂરું કરવાનું છે. હવે કોષ્ટકની અંદર આપેલું છે કે વસ્તુઓ અને તે જેમાંથી બનેલ છે એ પદાર્થો, નીચે વસ્તુઓ લખવાની છે અને એની સામે કે એ વસ્તુ કયા પદાર્થમાંથી બનેલી છે એ લખવાની છે. પહેલા તમને ઉદાહરણ આપેલું છે પ્લેટ અને પેન. તો પ્લેટમાં જોઈએ તો એ કયા પદાર્થમાંથી બનેલી હોય? તો કે સ્ટીલ, કાચ, પ્લાસ્ટિક ને અન્ય કોઈ. પ્લેટ સ્ટીલની પણ હોઈ શકે છે, કાચની પણ હોઈ શકે છે, પ્લાસ્ટિકની પણ અને અન્ય કોઈ ધાતુની પણ હોઈ શકે છે. એના પછી છે પેન. પેન છે પ્લાસ્ટિકની પણ હોઈ શકે અને ધાતુની પણ હોઈ શકે. તો એ કયા કયા પદાર્થમાંથી બનેલી હોય? તો કે પ્લાસ્ટિક અને ધાતુ. એના પછી તમારી રીતે તમે બીજી કોઈ વસ્તુ છે એના વિશે વિચારો કે એ કયા પદાર્થમાંથી બનેલી હોય. તો ફોર એક્ઝામ્પલ માપપટ્ટી. તો માપપટ્ટી છે એ લાકડાની પણ હોઈ શકે છે, પ્લાસ્ટિકની પણ હોઈ શકે અને ધાતુની પણ હોઈ શકે. તો એમાં માપપટ્ટી છે કયા પદાર્થમાંથી બનેલી હોય? તો કે લાકડું, પ્લાસ્ટિક અને ધાતુ. પછી વિચાર કરીએ કે પુસ્તક. પુસ્તક શેમાંથી બનેલું હોય? તો પુસ્તક છે એ કાગળમાંથી બનેલું હોય છે. આ રીતે તમે હજી ઘણી બધી વસ્તુઓ લઈને અને વિચાર કરો કે આ વસ્તુ કયા પદાર્થમાંથી બનેલી હોય છે. તો આજે આપણે જોયું તો 4.1 ટોપિક નંબર અને પ્રવૃત્તિ 1. વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.